નવસારી જિલ્લાના ચીખલી ખાતે મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સાંસદ સી આર પાટીલના હસ્તે 100 જેટલી બહેનોને ઘર બેઠા સ્વરોજગારી મળી રહે તે માટે સોલાર ચરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવસારીના ચીખલી તાલુકાના ધનોરી તેમજ તળાવચોરા ગામ ખાતે મહિલાઓને ઘર બેઠા રોજગારી મળી રહે તે માટે સાંસદ સી આર પાટીલે ભારતીય હરિત ખાદી ગ્રામ ઉદ્યોગ સંસ્થાના સહયોગથી સોલાર ચરખા પ્રશિક્ષણ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે, જેમાં બહેનોને 3 મહિના સુધી ચરખા ચલાવવાની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ લીધેલ બહેનોને ગાંધી જયંતિ નિમિત્તે સાંસદ સી આર પાટીલના હસ્તે ₹40,000 કિંમતનો એક એવા 100 ચરખા વિતરણ કરવામાં આવ્યા હતા. બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિના આજના કાર્યક્રમ માટે ચીખલી મુકામે અમે સાંસદ સાથે સંવાદ અને સોલાર ચરખા વિતરણનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જે છેલ્લા 3 મહિનાથી સોલાર ચરખાની લગભગ 200 જેટલી બહેનોએ ટ્રેનિંગ લીધી છે અને 300 જેટલી બહેનો ટ્રેનિંગ લઈ રહી છે. એ પૈકી 100 બહેનોને આજે સોલાર ચરખાનું વિતરણ અમે કર્યું છે. સાથે સાથે એમને સ્કિલ ડેવલપમેન્ટનો જે કોર્સ એમણે પૂરો કર્યો એના માટેના સર્ટિફિકેટનું પણ આજે વિતરણ કર્યું છે. આ સોલાર ચરખાને કારણે બહેનો પોતાના ઘરમાં બેસીને એ કામ કરી શકશે, એના માટે જોઈતી પૂડી પણ અમને ઘરે બેઠા મળશે, અમને તૈયાર થયેલું સૂત પણ ઘરેથી લઈ જવાશે અને એનો ચેક પણ એના ખાતામાં બેંકમાં ડાયરેક્ટ જમા થઈ જશે. એટલે કે જે બહેનો ઘરમાંથી નીકળવા નથી માંગતી અથવા બાળક નાનું છે એવા સંજોગોમાં નીકળી શકતી નથી, એવા બહેનો માટે આ સોલાર ચરખો એક આશીર્વાદરૂપ છે. અને કેટલીક બહેનો તો ટ્રેનિંગ કર્યા પછી ભવ્ય ચરખો ચલાવે છે અને 10,000-12,000 રૂપિયા સુધીનું પણ એ કામ કરે ઘર બેઠા કરી રહી છે. અમે લગભગ 10,000 બહેનોને આ ચરખો આપવાનો હમણાં અમારું હાલનું ટાર્ગેટ છે. 1500 જેટલા ચરખા એ અપાયા છે અને હજુ બધા જેમ જેમ ટ્રેનિંગમાં બહેનો આવશે એમને આપીશું.